શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે આટલું બધું નોલેજ આવ્યું ક્યાંથી? આખરે ક્યાંથી આટલો બધો ડેટા એઆઈ માં ફિક્સ કરવામાં આવ્યો? આખરે કોઈક તો એવું હશે જ ને કે જેને આ બધો ડેટા ક્યાંકથી એકઠો કર્યો અને એઆઈ ને આપ્યો? બસ આ જ વાતને લઈને ડખો પડે તેવા સમાચાર આવ્યા છે. આખરે શું છે આ રસપ્રદ વાત? હું તમને કહીશ બીટેક વર્લ્ડમાં. નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. આજે હું તમને કહીશ એક એવા કેસ વિશે જે કેસને સાંભળીને તમે ચોંકી જવાના છો. આ વાત છે અમેરિકાના અખબાર ન્યુયોર્ક ટાઈમ્સની, જેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ ચેટ જીપીટી બનાવનાર કંપની ઓપન એઆઈ અને તેની 49% પાર્ટનરશિપ ધરાવતી માઇક્રોસોફ્ટ કંપની પર કેસ દાખલ કર્યો છે. ન્યુયોર્ક ટાઈમ્સનો આક્ષેપ છે કે ચેટ જીપીટી અને માઇક્રોસોફ્ટે લાખો સમાચાર અને લેખનો એક પણ રૂપિયો આપ્યા વિના મફતમાં ઉપયોગ કરી એઆઈનું ચેટબોટ મોડલને વિકસિત કર્યું છે. હવે આ આરોપ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે ન્યુયોર્ક ટાઈમ્સ તેના કન્ટેન્ટની ચોરી બદલ ઓપન એઆઈ અને માઇક્રોસોફ્ટ પર હજારો કરોડનો દાવો ઠોકી શકે છે. ઓપન એઆઈ સામે અમેરિકામાં પહેલી વાર એક મોટા અખબારે આ કોપીરાઇટ કેસ દાખલ કર્યો છે. મેનહટન કોર્ટમાં આ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમે ભારે ખર્ચ કરી અને વાચકો માટે આખું એક કન્ટેન્ટ બનાવીએ છીએ, પણ ઓપન એઆઈ અને માઇક્રોસોફ્ટ તેનો ઉપયોગ માત્ર તેમના પ્રોફિટ માટે જ કરે છે, જેથી અખબારના વાચકો ઘટી રહ્યા છે. અને ન્યુયોર્ક ટાઈમ્સ આવું કરે છે તેની પાછળનું પણ કારણ છે, કેમ કે આ અખબાર 172 વર્ષ જૂનું છે. અને ન્યુયોર્ક ટાઈમ્સે એવો પણ દાવો કર્યો છે કે અમે આ મામલે ઓપન એઆઈ અને માઇક્રોસોફ્ટ સાથે કેસ ન કરવા અને ફાયદાનો સોદો કરવા પ્રયાસ કર્યા હતા, પણ આ સમગ્ર મંત્રણા નિષ્ફળ રહી. આ મામલે ઓપન એઆઈ અને માઇક્રોસોફ્ટે દાવો કર્યો કે અમે કોપીરાઇટ કન્ટેન્ટથી અમારી એઆઈ પ્રોડક્ટને ટ્રેનિંગ કરવા માટે ન્યાયને અનુરૂપ કાનૂની નીતિનું પાલન કરી રહ્યા છીએ. તે હેઠળ કોપીરાઇટ કન્ટેન્ટનો ઉપયોગ લાયસન્સ વિના પણ થઈ શકે છે. હવે આ સમગ્ર વાતની જાણ આપને થઈ છે તો તમે શું માનો છો? આમાં કોણ સાચું છે? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આવા જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો બીટેક વર્લ્ડમાં.